અમદાવાદના અપ્રમાણસર મિલકતના કેસમાં 10 લાખ રૂપિયાની લાંચ માંગનારા ફરાર સીબીઆઈ કર્મચારી નાટકીય ઢબે હાજર થયા. કોર્ટે પીઆઈ સંદીપ કુમારને 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યા. દીવમાં ફરજ બજાવતા મત્સ્યોદ્યોગ ખાતાના મદદનીશ અધિક્ષકને લાંચ કેસમાં ફસાવવાની ધમકી આપીને માંગી હતી રકમ. डांग जिला भाजप प्रमुखे आप्यु राजीनामू. दशरथ पवारे प्रदेश प्रमुख सीआर पाटिल ने पत्र लख्यो. जिला संगठन में आंतरिक विखवाद चालतो होवानु कारण आगळ धर्यु. आगामी दिवसों में संगठन में अन्य लोको पण राजीनामू आपे तेवी शक्यता. કોંગ્રેસના ધારાસભ્ય કેની ઠાકોરના બદલાય અસુર. રામનવમીના દિવસે નડાભેટમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહી જાહેર મંચ પરથી તેમણે ભાજપ સરકારની કરી પ્રશંસા. કહ્યું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોથી નડાભેટ સીમાના નરેશ્વરી માતાના મંદિરને વિશ્વના નકશામાં સ્થાન મળ્યાનું આપ્યું નિવેદન. રાહુલ ગાંધીનું સાંસદ તરીકે સભ્યપદ રદ થવાના વિરોધમાં કોંગ્રેસ દેખાવ કરશે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કરી જાહેરાત કે 293 જગ્યાઓ પર રાજ્યની સ્થિતિ અંગે કોંગ્રેસ સંમેલનો કરશે. રાહુલ ગાંધીને 20-25 એપ્રિલ વચ્ચે ગુજરાત આવવા આમંત્રણ. અમરેલી જિલ્લામાં પાણીની સમસ્યા અંગે ધારાસભ્ય હીરા સોલંકી એક્શનમાં. અધિકારો સાથે યોજી બેઠક, માંગ્યો રિપોર્ટ. રાહુલા શહેર અને આસપાસના ગામડાઓમાં પાણીની મુશ્કેલી અંગેની ફરિયાદો આવતા ધારાસભ્યોએ કરી તાકીદ. અમદાવાદ દિશાંતિ એશિયાટિક સ્કૂલમાં ફરજિયાત સ્કૂલ બસમાં આવવા બાબતે દબાણનો મામલો. ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરે આપ્યા તપાસના આદેશ. પ્રાથમિક તપાસમાં જીપીઈઓને સ્કૂલે આપ્યું મૌખિક નિવેદન. સ્કૂલવાનમાં બાળકોની સલામતી ન હોવાનો બચાવ. જોકે ડીપીઈઓએ કહ્યું કે શાળા વિદ્યાર્થીઓને શાળાની જ સ્કૂલ બસ કે વાનમાં આવવાની ફરજ ન પાડી શકે. અમદાવાદમાં આરટીઈ હેઠળ શાળાઓમાં પ્રવેશ માટેની તારીખો જાહેર. 10 એપ્રિલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરેલા બાળકને મળશે પ્રવેશ. જામનગરમાં ધારાસભ્ય રીવાબાના આગ્રહને કારણે શિક્ષણ પ્રધાન કુબેર ઢિંડોરે અચાનક સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. ઇંગ્લિશ મીડિયમની મોડેલ સ્કૂલ તૈયાર કરવા માટે એમએલએ રીવાબાએ કરી રજૂઆત. મોડેલ સ્કૂલ પીપીપી પ્રોજેક્ટથી શરૂ થવાની તૈયાર. વલસાડ શહેરની નજીકના ગામડાઓમાં પીવાના પાણીની તંગીની સમસ્યા સર્જાય. કાંઠા વિસ્તારના 11 ગામોમાં ઉનાળાની શરૂઆતે જ લોકોને પીવાના પાણીની તકલીફ. પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ પડતા 10 દિવસે પાણી મેળવા ગામ લોકો મજબૂર. પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ. વડોદરાના પાદરામાં લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલા એસટી બસ ડેપોમાં વાહન પાર્કિંગ બાબતે બેદરકારી. નો પાર્કિંગ ઝોનમાં ગેરકાયદે રીતે થઈ રહ્યું છે વાહનોનું પાર્કિંગ. તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતું હોવાનો એસટી વિભાગના ડ્રાઈવરોનો આક્ષેપ. સુરેન્દ્રનગરમાં નવા બની રહેલા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાતે આવ્યા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા. કામચલાઉ બસ સ્ટેન્ડની અંદર પીવાના પાણીની અને મુસાફરોને બેસવાની સુવિધા ન હોવાની રજૂઆત. નવા બસ સ્ટેન્ડની કામગીરી નબળી થઈ હોવાનો પણ આક્ષેપ. નવસારી વિજલપુર પાલિકાની હદમાં આવેલી સરકારી ઇમારતોનો 3 વર્ષથી વેરો બાકી છે. આ બાબતે વિપક્ષે સવાલ ઉઠાવ્યા. સ્થાનિકોએ પણ સરકારી ઇમારતના બાકી વેરાની કડકાઈપૂર્વક વસૂલાત કરવા કરી માંગ. દેવભૂમિ દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહની ભવ્ય ઉજવણી. ભગવાન દ્વારિકાધીશ સંઘ રૂક્ષ્મણીજીના વિવાહ યોજાયા. અહીં રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં ધાર્મિક વિધિવિધાન સાથે ઉજવાયો લગ્નોત્સવ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ખેડા પોલીસે નડિયાદમાં સાયક્લોથોન યોજી G20માં ભારતને મળેલા અધ્યક્ષતાનો સંદેશ વધુમાં વધુ ફેલાય તે હેતુથી કરાયું આયોજન. અહીં સાયક્લોથોનમાં એસપીએન એનએનસીના બાળકો સહિત પોલીસ અધિકારીઓ જોડાયા. વલસાડ જિલ્લા પોલીસે સાયકલ રેલી યોજી મોટી સંખ્યામાં પોલીસના જવાનો અને એનસીસીના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા. લોકો G20ના કાર્યક્રમમાં જોડાય તે માટે રેલીનું કરાયું હતું આયોજન. ગીર સોમનાથના અકોલવાડી ગામેથી રહેણાંક વિસ્તારમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું. શહેરના કૈલા સોસાયટી પાસે મગર ઘૂસી ગયો હતો અને ગામ લોકોએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. અમદાવાદમાં પ્રેમમાં નાસીપાસ થયેલા લોકોને ઠગનાર જ્યોતિષ ઝડપાઈ ગયો. આરોપી રાજુ ભાર્ગવે સોશિયલ મીડિયામાં એક યુવતીનો સંપર્ક કર્યો. પ્રેમીને પામવા યુવતીનું 2 લાખનું સોનું લઈને જ્યોતિષ ફરાર થયો હતો. ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ.
जामनगर में रोकाण नामे ऊंचा वर्तन की लालच आपी छेतरपिंडी करनार बे झड़पाया। फेक एप्लिकेशन ना रोकाण ना नामे युवान साथे 9 लाख की छेतरपिंडी की फरियाद। 8 मास में कुल 6 आरोपी झड़पाया। सूरत में 2700 करोड़ रूपयाना जीएसटी कौभाड केस में आरोपी मुर्शिद आलम ने मोकलायो जुडिशियल कस्टडी में। सूरत इकोसेले आरोपी मुर्शिद आलम की करी थी धरपकड़। जीएसटी विभाग की डीजीजीआई टीमें लाजपोर जेल में आरोपी कब्जो मेळवी तेने कोर्ट समक्ष रजू कर्यो। बोगस पेढ़ीओ उभी करी राज्यव्यापी जीएसटी कौभाड आचरवामां आव्युं। 88 करोड़ बोगस इनवोइस बनावी 15 करोड़ 88 लाख जेटली टेक्स क्रेडिट पण मेळवाई हती। वलसाड में सहारा की विविध बचत योजना में रोकाणकारों 10 वर्ष की नाणा फसाया है। कोसंबा 3 रोकाणकारों 34,46,000 फसाता छेतरपिंडी की नोंधावी फरियाद। कंपनी मालिक होद्देदारों वलसाड और वापी की ऑफिसों मैनेजर एजेंट सहित 41 आरोपी सामे वलसाड सीटी पोलिस मथक में गुनो दाखल। अन्य रोकाणकारों ने पुलिस सामे आवीने फरियाद नोंधावा करी अपील। राजकोट में आरएमसी आरोग्य विभाग वॉटर प्लानिंग में चेकिंग। फूड विभागे पानी नमूना लई तपास में मोकल्या। अगाउ पानी धंधार्थियों ने लाखों दंड फटकार।